આપણે સૌએ ગુરુ પૂર્ણિમાના દિવસે પોતાના ગુરુને યાદ કરી તેમણે શીખવેલા જીવન ઘડતરના પાઠ માટે નમન કર્યા, પરંતુ શહેરમાં મનોદિવ્યાંગ બાળકો માટે કાર્યરત એક સંસ્થા દ્વારા ખૂબ જ અનોખી રીતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી. મનોદિવ્યાંગ બાળકોમાં રહેલા નિર્દોષતા, ધૈર્ય, મિત્રતા, સહકાર જેવી અનેક જીવનના મહત્વના પાસાઓ સતત શીખવા મળતા હોય તેમનું ગુરુપૂજન કરવામાં આવ્યું હતું. ગુરુ વિના જ્ઞાન અધૂરું હોય છે, જીવન અંધકારમય હોય છે. ત્યારે જીવનમાં ગુરુના મહત્વતા સમજાવતા આપણા દેશ ભારતમાં આદિકાળથી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે દરેક વ્યક્તિ પોતાની રાહ ચીંધનારને ગુરુને નમન કરતા હોય છે. ત્યારે નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ડોક્ટર હરિકૃષ્ણ ડાહિયાભાઈ સ્કૂલ ફોર મેન્ટલી ડિસેબલ ખાતે ગુરુ પૂર્ણિમાની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. સંસ્થાના શિક્ષકોએ સ્વીકાર્યું કે તેઓને તેમના મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ પાસેથી હસતા રહેવું, ધીરજ, મિત્રતા, સહકાર જેવી જીવનની અતિ મહત્વતા ધરાવતી બાબતો સતત શીખવા મળે છે. એટલે સૌ શિક્ષકોએ સંસ્થાના બધા મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓને ગ્રુપમાં ઊભા રાખી તેમને કંકુ તિલક કરી નમન કરી આરતી ઉતારવામાં આવી અને ગુરુ જેવું સન્માન આપ્યું.